હેલો ડિયર સ્ટુડન્ટ્સ માય સેલ્ફ આશિષ કાછડીયા એન્ડ ટુડે વી ડિસ્કસ ટોપિક રિલેટેડ ટુ હાઇડ્રોલિક્સ ઇન ટુડેઝ ટોપિક વી ડિસ્કસ અબાઉટ યુનિટ નંબર એઇટ ફ્લો થ્રો પાઇપ એટલે કે નળીમાં દ્વારા વહેતો પ્રવાહ વિષય છે એ આપણે જાણકારી મેળવું તો સ્ટાર્ટ કરીએ તો ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે એ જોઈએ કે આપણે આ વિડિયો લેક્ચરની અંદર કયા કયા ટોપિક છે તે કવર કરવાના છીએ આપણે આ વિડિયો લેક્ચરની અંદર કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ફ્લો થ્રો

છે જેના લીધે પ્રવાહનો વેગ અને પાણીનો અશિષ બને શું થાય છે પાઇપમાં વહેતા પ્રવાહના શીશમાં ઘટાડો થવાના ઘણા બધા કારણો છે જેમાં ઘર્ષણ અવરોધ એમ મુખ્ય કારણ છે અને પાઇપની અંદરની સપાટી જેમ જેમ વધારે ખડબચે તેમ ઘર્ષણ અવરોધ શું થાય છે તો કે વધતો જાય છે આ અવરોધને આપણે ફ્રિક્શનલ રેઝિસ્ટન્સ અથવા કે ઘર્ષણ અવરોધ તરીકે ઓળખીએ છીએ નેક્સ્ટ છે પછી કે ધેર ઇઝ રેઝિસ્ટન્સ ટુ ફ્લો

ધ ધ ધ ધ ધ ઓફ ઇન ઇઝ નોટ ઓપન ટુ એટ ડિફરન્સ એઝ ડિસ્ટન્સ વહેતા પ્રવાહ માટે પ્રવાહની ઉપરની સપાટી શું હોય છે ખુલ્લી હોતી નથી પાઇપના બંને છેડાના સીસ એટલે કે હેડ માં તફાવત આવે છે પાઇપના શરૂઆતના બિંદુ થી જેમ જેમ દૂર જઈએ તેમ તેનો સી શું થાય છે તેમ ઘટતો જાય એટલે કે જેમ એનો લંબાઈ વધે પાઇપની ની એમ એનો સી શું થઈ જાય તો કે ઘટતો જાય છે નેક્સ્ટ જોઈએ કે એઝ ધ ફ્લો મૂવ્સ ઇન ધ પાઇપ ફ્લુઇડ પ્રેશર ડીક્રીઝ એટલે કે પ્રવાહમાં પાઇપમાં પ્રવાહ જેમ વહેતો જાય છે એમ પ્રવાહીનું દબાણ શું થઈ જાય છે તો કે ઘટતું જાય છે નોઇંગ ધ ડાયામીટર ઓફ પાઇપ ડી વેલોસિટી ઓફ ફ્લો

એના કરતા વધારે હોય છે તો માં જોઈએ કે આજી ફ્લો છે એનો વેલોસિટી વધારે છે જ્યારે આની નજીક આવતા છે સપાટી એની શું થઈ જશે એની વેલોસિટી ઓછી હોય છે એટલે કેન્દ્રમાં જે કણ હોય એની વેલોસિટી જે સપાટીના કણ હોય એના કરતા કેવી મળે છે આપણને વધારે મળે છે જેમ જેમ કેન્દ્ર બાજુ જતા જ એમ એના જે કણો રહેલા છે પ્રવાહીના બરોબર એને એનર્જી છે એ વધતી જાય છે વેલોસિટી છે એ શું થાય છે તો કે વધતી જાય છે તે પછી જોઈએ કે ધ લોસ ઓફ એનર્જી બિટવીન ટુ સેક્શન ઓફ પાઇપ કેન બી ફાઉન્ડ આઉટ બાય એપ્લાયિંગ બનોલિસ ઇક્વેશન એટલે કે બનોલિસની સમીકરણની મદદથી પાઇપના કોઈ પણ બે સેક્શન વચ્ચેનો એનર્જી વેય છે એ આપણે જાણી શકીએ છીએ બરાબર જ્યારે આપણે બનોલિસની ઇક્વેશન આપણે ભણ્યા બરાબર એમાં આપણે આ જ વસ્તુ શીખ્યા હતા કે કોઈ પણ બે છેડા વચ્ચે પાઇપના બે છેડા વચ્ચેનો તફાવત મેઝરમેન્ટ કરવું હોય તો આપણે શું કરી શકીએ બર્નોલીસનો ઇક્વેશનનો ઉપયોગ કરી શકીએ બર્નોલીસનું સમીકરણ શું હતું વન અપોન ટુ જી પ્લસ જેડ ટુ આ ઇક્વેશન છે એ બનોલિસના સમીકરણનું રહેલું હતું નેક્સ્ટ આપણે જોઈએ કે ધ ફ્લો થ્રો પાઇપ મેબ્યુલન્ટ ઓર ટ્રાન્ઝિશન

તો પાઇપનો વ્યાસ ડી અને પ્રવાહનો વેગ આપણે બંને જાણતા હોય તો આપણને શું છે નિકાસ ક્યુ ની એટલે કે ડિસ્ચાર્જ છે એની ગણતરી રહી શકે કઈ રીતે ક્યુ બરાબર એ ઇન્ટુ બી જ્યાં એ બરાબર શું આવે તો કે બરાબર પછી આપણે જોઈએ કે પાઇપના કેન્દ્ર આગળ વહેતા કણોનો વેગ છે એ પાઇપની અંદરની સપાટીના પાસે કણોના વેગ કરતાં શું હોય છે વધારે હોય છે સેન્ટરના ફ્લો છે એ કેવો હોય છે તો કે સ્પીડ ચાલતો હોય જે સાઈડમાં હોય એ બધા કણો છે એને થોડુંક પિક્સનલ અનુભવ હોય છે તેના લીધે તો કે એ સપાટી અંદરની સપાટીના લીધે એટલા માટે ઈ સેન્ટરના કણોનો વેગ છે એ કેવો હોય છે તો કે વધારે હોય છે પછી નેક્સ્ટ સેવન્થ આપણે જોઈએ તો કે બનોલિસના સમીકરણની મદદથી આપણે પાઇપના કોઈ પણ બે સેક્શન વચ્ચે છે એનર્જીનો વ્યય છે એ આપણે જાણી શકીએ છીએ તો બનોલિસનું ઇક્વેશન શું હતું તો કે જેડ વન પ્લસ પી વન ફોન ડબલ પ્લસ વી ટુ સેવર ફોન ટુ જી ફિઝિકવલ ટુ જેડ ટુ

ટ્રાન્ઝિશન ફ્લો 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 બને બને છે 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 અને રેનોલ્ડ નંબર કરતા વધુ હોય તો એ તરીકે ઓળખવામાં આવે ઓકે આપણે જોઈએ કે કે લોસ ઓફ ફ્રિક્શન એટલે પ્રવાહીના જે ઘર્ષણના નિયમો રહેલા છે તે આપણે જોઈએ તો લોસ ઓફ ફ્રિક્શન ફોર્સ લેમિનર એન્ડ ફ્લો આર એસ એટલે કે

એમાં પણ ઘર્ષણ અવરોધ છે દબાણ ઉપર કોઈ પણ જાતનો આધાર રાખતો નથી લેમિનાર ફ્લો હોય કે ટર્બ્યુલન્ટ ફ્લો હોય બંનેમાં ઘર્ષણ અવરોધ છે દબાણ ઉપર આધાર રાખતો નથી બરાબર નેક્સ્ટ જોઈએ તો કે ધ ફ્રિક્શનલ રેઝિસ્ટન્સ વેરીસ કોન્સિડરેબલી વિથ ટેમ્પરેચર એટલે કે ઘર્ષણ અવરોધ તાપમાનના વધારા સાથે ખૂબ જ વધે છે જ્યારે ફ્લુઇડ ઇન ફ્લુઇડ ફ્રિક્શન ફોર ટર્બ્યુલન્ટ લો બરાબર તેની અંદર ધ ફ્લુઇડ ફ્રિક્શન ફ્રિક્શન રેઝિસ્ટન્સ સ્લાઇટલી વેરાઇઝ વિથ ટેમ્પરેચર એટલે કે ઘર્ષણ અવરોધ છે તાપમાનમાં વધારે સાથે કેવો વધે તો કે થોડોક વધે લેમિનર ફ્લો હોય તેમાં વધારે વધે છે જ્યારે ટર્બ્યુલન ફ્લો હોય એની અંદર શું થાય છે તો કે થોડુંક વધે છે ફ્રિક્શનલ રેઝિસ્ટન્સ છે બરાબર ધ એફઆર ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ ધ નેચર ઓફ ધ સરફેસ ઓફ કોન્ટેન્ટ એટલે કે

પછી બંને અવરોધ જે સંપર્ક સપાટીના એરિયાના સંભ્રમણ હોય છે અને ઘર્ષણ અવરોધ છે એ દબાણ ઉપર આધાર રાખતો નથી આ બંનેમાં સેમ જ હોય એ પછી જમીનાર ફ્લો માટે શું આવે તો ઘર્ષણ અવરોધ છે ઈ તાપમાનના વધારા સાથે ખૂબ જ વધે છે જ્યારે ટ્રબુલન ફ્લો છે તે ઘર્ષણ અવરોધના તાપમાનના વધારા સાથે છે એ થોડોક વધે છે

તે ડાસી ફોર્મ્યુલા ફોર લોસ ઓફ હેડ ઇન પાઇપ એટલે કે સૂત્ર રહેલું છે તે આપણે જોઈએ તો એની અંદર આપણે આગળ વધીએ તો એક આપણને ફિગર આપીએ છીએ બરોબર ફિગરની અંદર પાઇપ આપેલા છે અને એક સેક્શન વન વન અને એક સેક્શન ટુ ટુ એની અંદર આપણે બધી વસ્તુ જોઈ લઈએ તો કે એલ બરાબર શું છે તો કે લેન્થ ઓફ પાઇપ આપણે એની એની લેન્થ લીધી અને આપણે એલ કહીએ

એપડેસ એટલે કે ફ્રિક્શનલ રેジस्टेंस પર યુનિટ એરિયા પર યુનિટ વેલોસિટી એટલે કે ફ્રિક્શનલ એટલે ઘર્ષણ અવરોધ છે કેના પ્રતિ તો કે યુનિટ એરિયા એકમ ક્ષેત્રફળ દીઠ અને એકમ વેલોસિટી દીઠ આપણને ઘર્ષણ અવરોધ f' આપેલો છે બરોબર તે પછી hf બરાબર શું થશે તો કે હેડ લોસ દીઠ ફ્રિક્શન ઘર્ષણના લીધે જે હેડ લોસ થાય છે એ છે એ આપણે ત્યાં જોવાનો આવશે બરોબર આગળ વધીએ તો નાઉ

જે પ્રવાહ જે દબાણ છે એની તીવ્રતા તો તો દાબ તીવ્રતા છે એ કેટલી રહેલી છે ઈ ધેર ઇઝ નો ફ્રિક્શનલ રેઝિસ્ટન્સ p1 ઇઝ ઇક્વલ એન્ડ p2 વિલ બી ઇક્વલ બરાબર ત્યાં જો કોઈ પણ ટાઈપનો આપણે ઘર્ષણ અવરોધ છે એ ગણીએ નહીં તો p1 ને p2 છે એ બંને શું થઈ જાય તો કે સેમ થઈ જાય તો નાઉ કન્સાઇડર અ હોરિઝોન્ટલ ફોર્સ ઓન વોટર બિટવીન સેક્શન 11 એન્ડ 22 બરાબર સેક્શન 11 અને 22 વચ્ચે આપણે એક આડો ફોર્સ છે એ ધારીએ બંને સેક્શન વચારે તો આપણને શું વાગ એવું સૂત્ર મળે તો કે પી વન ઇન્ટુ એ પી વન ઇન્ટુ એ એટલે શું થઈ જાય તો કે પ્રેશર એ દાબ તીવ્રતા અને ક્ષેત્ર પરનો ગુણાકાર કરીએ એટલે આપણને પ્રેશર મળી જાય બરાબર શું થઈ જાય તો પી ટુ ઇન્ટુ એ એટલે કે પી ટુ એટલે દાબ તીવ્રતા અને ઇન્ટુ એટલે એ એટલે એનો એરિયા એરિયા છે એ પાઇપનો આખો સેમ જ રહેલો છે એટલા માટે આપણે એ વન ને ટુ નથી કર્યું ખાલી એ એ રાખેલું છે પ્લસ ફ્રિક્શનલ રજિસ્ટન્સ આને આપણે એડ કરવું પડે કારણ કે આ સેક્શનથી આ સેક્શન સુધી પ્રવાહી આવે તો એનો અવરોધ છે શું થાય તો કે વધતો જાય માટે તો હવે આના ઉપરથી મારે ફ્રિક્શનલ રજીસ્ટન્સને આવું સૂત્રનો કરતા બનાવું તો શું થાય તો કે ફ્રિક્સનલ રજિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ પી વન ઇન્ટુ એ માઇનસ પી ટુ ઇન્ટુ એ બરાબર કર્ષણ અવરોધ બરાબર ઇન્ટુ એ માઇનસ પી ટુ ઇન્ટુ એ હવે નેક્સ્ટ સ્ટેપમાં શું કરીએ તો કે બંને સાઈડને હું ડબલ્યુ વજન ઘનતા જે છે એના વડે ભાંગી નાખીશ બરાબર ડિવાઈડિંગ બોથ સાઇડ બાય ડબલ્યુ એટલે કે ફ્રિક્શન રેઝિસ્ટન્સ અપોન ડબલ્યુ એ માઇનસ પી ટુ ઇન્ટુ એ આખાના છેદમાં ડબલ્યુ બરાબર નેક્સ્ટ આપણે કરીએ તો હવે શું કરવાનું છે તો કે ફ્રિક્શનલ રેઝિસ્ટન્સ જે આપણે ડબલ્યુ વાળું સ્ટેપ મળ્યું એ આપણે વાંચું લઈ ગયું કે ફ્રિક્શનલ

તો એટલે આની જગ્યાએ હવે હું શું મૂકીશ તો કે આ વેલ્યુ છે એ મૂકી તો આપણે નવું ઇક્વેશન શું મળે તો કે એચએફ બરાબર શું થાય તો કે ફ્રિક્શનલ ફ્રિક્સનલ રજિસ્ટન્સના છેદમાં એ ઇન્ટુ ડબલ્યુ અને એ છે એ તો આપણને ખબર છે કે એ બરાબર શું થાય તો કે ફાઈવ બાય ફોર ડી સ્કવેર પાઇપનો વ્યાસ છે એનો શોધવા પાઇપનો એરિયા શોધવા માટેનું ઇક્વેશન છે કે એ બરાબર ફાઈવ બાય ફોર આપણો ફાઈવ બાય ફોર ડી સ્કવેર માટે એચએફ બરાબર શું થઈ જાય છે તો કે ફ્રિક્શનલ રજીસ્ટન્સ ના છેદમાં

આ ઇક્વેશન છે એ શેના બરાબર થાય તો કે ફ્રિક્શનલ રેઝિસ્ટન્સ બરાબર આ ઇક્વેશન આપણને મળે છે તો ફ્રિક્શનલ રેઝિસ્ટન્સ નો આપણને આ ઇક્વેશન મળે બરાબર તો એને આપણે શું કહીશું તો કે આપણું જે ઇક્વેશન જે ઓલું એવું હતું ઇક્વેશન નંબર વન એની અંદર મૂકી એ ઇક્વેશન આપણને શું મળ્યું હતું તો કે એ એફ બરાબર આપણને શું મળ્યું હતું તો કે ફ્રિક્શનલ રેઝિસ્ટન્સ ના છે ફાઈવ બાય ફોર ઇન્ટુ ડી ટુ ઇન્ટુ ડબલ્યુ બરાબર તો ફ્રિક્શનલ રેઝિસ્ટન્સ ની જગ્યાએ આપણે આ વેલ્યુ મૂકીએ કે f s π dl v² તો નવું ઇક્વેશન શું મળે તો કે h f f s π dl v² ના છેદમાં π/4 d² w બરાબર h f ની જે આ વેલ્યુ છે h f આજે આપણે શું સૂત્ર મળ્યું તો અહીંયા આપણે લખેલું છે જી પછી એમાંથી π છે એ કેન્સલ થઈ જશે બરાબર એક d કેન્સલ થઈ જશે અને જે છેદમાં

let us uh, introduce the another coefficient f dash dash this એટલે કે f ની જે વેલ્યુ છે એ આપણે મૂકીએ ઉપરના ઇક્વેશન તો f dash ની વેલ્યુ શું રહેલી છે તો કે f dash બરાબર f, dash f into w 2g બરાબર f એટલે કે કોફિશિયન્ટ ઓફ ફ્રિક્શન ઘર્ષણનો જે અવરોધનો ફ્રિક્શન છે એના આપણે a પડે લખીએ છીએ અને f છે એ રાશીનો કોફિશિયન્ટ છે

ઇન્ટુ ડી રેસ્ટ ટુ ફાઇવ છે એ ઇક્વેશન છે એ આ રીતનું મળે જી ક્યુના સંદર્ભમાં છે અને વિના સંદર્ભમાં જે ઇક્વેશન ક્યુ છે તો કે એચ એફ બરાબર એફ ફોર એફ એલ વી સ્ક્વેર અપોન ટુ જી ડી છે કેનું ઇક્વેશન છે તો કે એ વીના સંદર્ભમાં આ ઇક્વેશન આપણને આપેલું છે તો એક વખત ફટાફટ આપણે ઇક્વેશન જોઈ જઈએ કે એક પાઇપ આપો છે એની લંબાઈને આપણે એલ તરીકે ઓળખીએ ડાયમીટર એટલે કે વ્યાસ છે ડી તરીકે ઓળખીએ

અને પી ટુ બરાબર જો ઘર્ષણ અવરોધ ન લાગતો હોય તો પી વન અને પી શું થઈ જાય બંને સેમ થઈ જાય માટે એના ઉપરથી આપણે શું કરીએ છીએ તો કે નાવ કન્સિડર ઓરિજિનલ ફોર્સ ઓન બીટવીન ધ સેક્શન વન વન અને ટુ આ બંને સેક્શન વચ્ચેનો આપણે ઓરિજિનલ ફોર્સ છે અને સરખાવીએ તો શું થાય તો પી વન ઇન્ટુ એ બરોબર

ફ્રોન્સના એક્સપેરિમેન્ટ પ્રમાણે એચએપ બરાબર શું થાય તો કે ફ્રિક્સનલ રજિસ્ટન્સ એની એરિયા ઇન્ટુ વેટેડ એરિયા ઇન્ટુ વેલો ફ્રિક્સનલ રેજિસ્ટન્સ બરાબર એપડેસ બરાબર ઇન્ટુ વેટેડ એરિયા વેટેડ એરિયા કેટલો હોય તો તારાવાહીની પાઇપની જે સપાટી છે અંદરની એ જ હોય તો એનો પાય ઇન્ટુ ડી અને થ્રુઆઉટ ધ લેન્થ હોય એટલે ઇન્ટુ એલ એટલે કે ડી એલ ઇન્ટુ વી સ્ક્વેર એને ઇક્વેસન વનની અંદર મૂક્યા ઇક્વેશન વન શું હતું તો કે એચએપ બરાબર ફ્રિક્સનલ રજિસ્ટન્સના છેદમાં ફાઈ બાય ફોર ઇન્ટુ ડી સ્કવેર ઇન્ટુ ડબલ્યુ

જ્યારે વિની ની વેલ્યુ આપેલી હોય ત્યારે આ ઇક્વેશનનો ઉપયોગ કરવામાં આવે છે જ્યારે આપણને ક્યુ ની વેલ્યુ આપેલી હોય ત્યારે આપણે ના છેદમાં 5 છે ઉપયોગ કરી અને છે એ આપણે છે એ ગણી શકીએ છીએ ઓકે આપણે આ વિડિયો લેક્ચરની અંદર અંદર ત્રણ ટોપિક્સ જોયા જેમ પેલું હતું કે નળી દ્વારા વહેતા પ્રવાહની લાક્ષણિકતાઓ જોઈએ તે પછી પ્રવાહીના ઘર્ષણના નિયમો જોયા